આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. ત્યાર પછી આપના સંગઠનને રાજ્યમાં મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે સુરતના અગ્રણી ઉદ્યોગકાર તથા આપના ટોચના નેતા મહેશભાઈ સવાણી તથા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ જામનગર આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં એડવોકેટ પ્રકાશભાઈ દોંગા તથા અન્ય 200 જેટલા સ્થાનિક આગેવાનો આપમાં જોડાયા હતા. અને હાજરી આપી અને આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને એમની સાથે કામ કરવાનો જ્યારે સંકલ્પ કર્યો છે મેં, ત્યારે આ વાતની નોંધ લેવા અને અમને સહકાર આપવા આપ શ્રી અહીંયા અમારા આમંત્રણ મહેમાન આપીને હાજર રહ્યા છો એ બદલ આપ શું ખૂબ આભાર. આમ આદમી પાર્ટી એ એક પાર્ટીની એક વિચારધારા છે અને મારું ઉંદતપણે એવું માનવું છે કે સમર્થન કે વિરોધ એ કોઈ વ્યક્તિનું ન હોય, એ હંમેશા વિચારધારા. રાષ્ટ્રીય લેવલે જે સંયોજક છે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, જે શિક્ષિત ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ પાસ કરેલા અને ઇન્કમટેક્સ વિભાગમાં જોઈન્ટ કમિશનર દરજ્જાએ જે પૂછી અને રાજીનામું દઈ અને જેને સમાજ સેવાનો રસ્તો સિલેક્ટ કર્યો છે એમાંથી પ્રેરણા મળી છે અને આજકાલ જે પ્રવર્તમાન પરિસ્થિતિ જે ઘટનાઓ આપણી સામે બને છે એ બધું જોતા જે માહોલ બન્યું છે, આ વિચારધારા અને આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનો મેં જે સંકલ્પ કર્યો અને ત્યાર પછી હવે આ પાર્ટીમાં જોડાયેલો છું અને ભવિષ્યમાં પણ આપ સૌની કામ કરવા અને પ્રજા સુધી અમારી વાત પહોંચાડવા માટે આપ સૌની જરૂર પડશે તો ભવિષ્યમાં પણ આપનો સાથ સહકાર મળશે એવી મારી અપેક્ષા છે. જય નગર ખાતે આમ આદમી માટેનો અધ્યક્ષ કાર્યાલયની ઓપનિંગ સવારમાં અને ખુશીની બાબત એ છે કે આમ આદમી પાર્ટીમાં જેને જોડવાવાળા ઓછા અને જોડાવાવાળા અસંખ્ય લોકો જ્યારે મોટી સંખ્યામાં જોડાવા માટે માંગતા હોય ત્યારે એ અમારા માટે અમારી પાર્ટી માટે ખૂબ જ ખુશીની વાત છે. આજે અમારા સંગઠન મંત્રી અજીતભાઈ ડાંગર સાહેબ અને જે કંઈ પણ અમારા સંગઠનની ટીમ છે, આજે ખુશીની બીજી બાબત એ છે કે સારા અને ભણેલા ગણેલા વ્યક્તિઓ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે જામનગરમાં આજે અમારી સાથે દોંગા સાહેબ, સુરતભાઈ દોંગા એટલે કે એક પ્રકાશભાઈ દોંગા એટલે કે એક ટેક્સના એટલે કે લોયર અને વકીલ જેવા જો વ્યક્તિ અમારી સાથે જોડાતા હોય, સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ અને ઘણા બધા સામાજિક કામો પણ જેમણે કરેલા હોય એવા પ્રકાશભાઈ દોંગા સાહેબ પણ જો અમારી સાથે આજે જોડાતા હોય, ગઈકાલે અમારી સાથે ઘણા બધા શિક્ષકો જોડાણા, મોણપરી ગામે સાથે ઘણા બધા વકીલો જોડાણા અને આજે જામનગરમાં પણ પ્રકાશભાઈ દોંગા અમારી સાથે જોડાય છે એ બહુ ખુશીની બાબત છે. અને આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા લોકોની પાર્ટી, ભણેલા ગણેલા લોકોને અમારી પાર્ટીમાં જોડીને લોકોને એક સારો નવો વિચાર અને સારી રાજનીતિ માટે પદાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વ જેટલા પણ પત્રકાર ભાઈઓ અહીંયા આવ્યા છે તમામનો હું આભાર માંગુ છું. જય હિન્દ, જય ભારત. પ્રશ્ન મારી વાત